धोरण नौ विज्ञान वर्ष 18-19 प्रकरण छ पेशी पेशी में अपने सवारे जोयू प्राणी पेशी नो पहलो प्रकार अधिच्छदीय पेशी जेने अपने एपिथेलियल टिश्यू कहे छे। नंबर एक प्राणी पेशी प्राणीना शरीर ने ढांकती के बाह्य आवरण स्वरूपे रक्षण आपती पेशी एने अधिच्छदीय पेशी कहेवामां आवे छे। तो एना कार्यना आधारे एनु नाम पड्यू के रक्षण करे छे अने आवरण करे छे एटला माटे एने अधिच्छदीय पेशी कहे छे। बराबर। नंबर बे आजे अधिच्छद छे ए शरीरना अंदरना रहेला मोटा भागना अंगो पोलाणो के अवकाश ने ढांके छे। આપણા શરીરમાં મોટા અંગો રહેલા છે। મોટા મોટા અંગો આપણા શરીરના કયા કયા? એક તો લીવર, પછી પેલું બરોડ, મગજ, આ બધા મોટા અંગો કહેવાય ને એ। બરાબર। પોલાણો એટલે જગ્યાઓ અને અવકાશો એને ઢાંકવાનું કામ કરે છે। ખાલી જગ્યા હોય એમાં કોઈ હવા બવા ભરાઈ ના જાય એટલા માટે એને ઢાંકી દે છે। નંબર ત્રણ તે વિવિધ પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધ નિર્માણ કરે છે। બરાબર। તમારા શરીરમાં જ તમારા અંગોને અલગ અલગ કરવા માટેની જે રચના કુદરતે બનાવી છે એ રચના કોણ છે? અધિચ્છદીય પેશી। બરાબર। હાર્ટ છે, હાર્ટ હાર્ટ ખબર ને, હાર્ટ પેલું હૃદય, હા હૃદય હૃદય, તો એ હૃદય જે છે એને પણ કોથળીમાં, એટલે હૃદયને કોથળી ચડાયેલી છે કે ફેફસા જોડે ભેગું ના થઈ જાય। ફેફસા નહીં કોથળી ચડાય, ફેફસા કોથળીમાં રચના છે તો પણ એને પાછી કોથળી ચડાયેલી છે કે પેલા જોડે ભેગું ના થઈ જાય। આંતરડા, નાનું આંતરડું, મોટું આંતરડું, હોજરી, લીવર, બરોડ, કિડની બધી જ વસ્તુને કોથળીઓ ચડાયેલી છે એટલે પ્લાસ્ટિક એ આપણી બોડીની અંદર ભારોભાર ભરેલું છે એવું કહેવાય। આલ્યા બધા જબલા અંદર ભરેલા નહીં, તો આ જે પ્લાસ્ટિકના જબલા નથી એ અધિચ્છદીય પેશીના જબલા છે। શેના જબલા છે? અને અધિચ્છદીય પેશી એ એકબીજાને અલગ કરવાનું કામ કરે છે એટલે આનું જે કામ છે, હવે આ ફેફસામાં કંઈક લીકેજ હોય તો એ ફેફસાનો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ એ હૃદયમાં ના ઘૂસી જાય એટલા માટે એની કોથળી અલગ બનાવી દીધી। તારી કોથળીમાં જતા જે કરવું હોય કરવા, બરાબર, તારી કોથળી અલગ, હોજરીમાં કઈ કાણું બાણું પડ્યું તો તાર જે કરવું હોય કરવા, બરાબર। નંબર ચાર ત્વચા, મોનું અસ્તર, હવે સાલું કપડામાં ડ્રેસનું અસ્તર ને આવું બધું તો સાંભળ્યું હતું, ડ્રેસનું બેસનું અસ્તર તો સાંભળ્યું હતું, હવે મોનું અસ્તર એટલે કયું? હવે મોંમાં અહીંયા કયું હોય આમ ખોલો તો કોક એમાં કઈ અસ્તર વસ્તર દેખાય છે? બતાવી દો, આ કરો, અહીંયા કયું અસ્તર આવે? તો મોંની અંદર અસ્તર, પછી કે અન્નનળી, રુધિર વાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો, મૂત્રપિંડ નલિકા, એટલે આ જે અધિચ્છદીય પેશી એના એનું સ્થાન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો ત્વચા, મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાના વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકા વગેરે બધા જ અધિચ્છદીય પેશીના બનેલા છે। નંબર પાંચ અધિચ્છદીય પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને એક આચ્છાદિત આવરણ નિર્માણ કરે છે। તો આ શું થયું? રચના। બરાબર। નંબર છ તે આવરણોની વચ્ચે
खाली एकलू कवर नहीं करती, जबलू नहीं पहराई देता, आवरणों नी वच्चे ए सीमेंट द्रव्य, दरेक आवरण नी वच्चे एक सीमेंट द्रव्य खूब ज ओछी मात्रा में होय छे अने मोटे भागे आंतरकोशीय अवकाश नो अभाव होय छे। बराबर, आ बधुज वस्तु सेमा आवे रचना में। हवे आ सीमेंट जेवी रचना, आ सीमेंट जेवी रचना, बराबर, ए सीमेंट जेवी रचना ने